કેશોદ સ્વામી નારાયણ ગુરુકુળ અક્ષયગઢ દ્વારા તરશિંગડા ગામે જળ ઝીલણી ઉત્સવ ઉજવાયો હતો. ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા નૃત્ય નાટકો સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. બાદમાં મેઘળ નદીમાં ડેમમાં હોડીમાં ઠાકોરજીને જળવિહાર કરાવી પવિત્ર જળથી ઠાકોરજીનો અભિષેક કર્યો હતો. આજે તરશિંગડા ગામને આંગણે જલઝીલણીનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આ ઉત્સવની અંદર સુરત ગુરુકુલથી ધર્મવલ્લભદાસજી સ્વામીએ પધારી ખૂબ રૂડા આશીર્વાદ પાઠવેલા તથા ધામધામના સંતો પધારેલા અને ત્યારબાદ જૂનાગઢના સુપ્રસિદ્ધ કલાકાર સાગર કાચાએ પોતાનો લોક ડાયરો રજૂ કરી ભક્તોને રસ તરબોળ કરેલા અને સાંસ્કૃતિક કાર્યક્રમ અક્ષયગઢ ગુરુકુળના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી રૂપકો નાટકો રજૂ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ત્યારબાદ ઠાકોરજીને મેઘળ નદીના ડેમની અંદર નૌકા વિહાર કરી ચાર દિશાની ચાર આરતી ઉતારવામાં આવી અને ઠાકોરજીનો જળ વિહાર કરવામાં આવ્યો. ત્યારબાદ 2000-2500 લોકોને ફરાળરૂપી મહાપ્રસાદની વ્યવસ્થા પણ ગુરુકુલ દ્વારા કરવામાં આવી હતી. જય સ્વામિનારાયણ. જ્યારે પોરબંદરના માધવપુર નામાધવરાયજીના નિજ મંદિરેથી માધવરાયજીની સ્નાન અર્થે ઢોલ નગારાના તાલ શોભાયાત્રા યોજવામાં આવ્યા હતા. ભગવાન માધવરાયજીને 5 ધર્મસ્થળો ઉપર સ્નાન કરાવાયું હતું. ત્યારબાદ માધવરાયજીને વસ્ત્રોથી શણગારી વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ દિવસે પાતા ગામમાં એક દિવસનો મિની લોકમેળો યોજાયો હતો. આ મિની લોકમેળાનો આસપાસના ગ્રામજનોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. મારું નામ બાલુભાઈ અજાભાઈ બાલાભાઈ એચ મોકરિયા, નિવૃત્ત કેળવણી નિરીક્ષક. ભાદરવા સુદ 11 જલઝીલણા એકાદશી કહેવામાં આવે છે. આ ઉત્સવ માધવપુરમાં અનોખી રીતે ઉજવવામાં આવે છે. આ દિવસે માધવરાય ભગવાન નિજ મંદિરેથી જળ ઝીલવા માટે રવાડીમાં બિરાજી વાજતે ગાજતે કીર્તન કરતા માધવપુરથી પાતા ગામ કે જે 4-5 કિલોમીટર દૂર છે ત્યાં જવા નીકળે છે. રસ્તામાં મધુવંતી નદીના કિનારાની બાજુમાં વરાહકુંડ આવેલ છે, તેમાં ભગવાનને પહેલું સ્નાન કરાવવામાં આવે છે. બીજું સ્નાન મધુવંતી નદીમાં કરાવવામાં આવે છે. ત્યાંથી આગળ પાતા ગામ જવાને રસ્તે જે જ્ઞાનવાવ આવેલ છે તેમાં ભગવાનને ત્રીજું સ્નાન કરવામાં આવે છે. અને ચોથો સ્નાન પાતા ગામે ધાર્મિક થાન નામની જગ્યા આવેલ છે તે ગોમતી હોવામાં ચોથો સ્નાન કરવામાં આવે છે. ત્યારબાદ ભગવાનને બાજુમાં આવેલ સૂર્યનારાયણ મંદિરમાં બિરાજમાન કરાય છે. સૂર્ય મંદિરો ભગવાનના ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે. ત્યાં ભગવાનને પ્રસાદ ભોગ ધરવામાં આવે છે. ત્યાં ભગવાનના લોકો ચરણ સ્પર્શ કરે છે અને ભગવાનનો પ્રસાદ લે છે. આ પાતા ગામે આ જગ્યામાં સવારથી સાંજ સુધી મેળો ભરાય છે, જેનો હજારો માણસો લાભ લે છે.